તો મિત્રો આપણે જે ઓજાર કોઈ પણ આપણે લેવલ કરવા હોય, ઓજારના બાવડા લેવલ કરવા હોય તો બે તરીકેથી થાય છે. એક આપણે લેવલ પટ્ટી જેની પાસે હોય તો આનાથી નહીં કરી શકે, એના સિવાય મોબાઈલથી પણ આપ તો તમે જોવો છો કે ટીપકું આવેલું જાય છે, ટીપકું સામેની સાઈડ વહી ગયું. તો હવે હું આને પાછું ટૂંકું કરું છું, તમે જોવો છો હવે આ કમ્પ્લીટ વચ્ચોવચ આવી ગયું પાછું. હવે હું પાછું આને વધારે ટૂંકું કરું છું એટલે આ પાણીનું જે લેવલ છે એ આ બાજુ આવી ગયું, એટલે કે ઓલી બાજુ નમતું થઈ ગયું છે. તો બાવડા સેટિંગ કરો તો જ તમારું બધા ઓજાર હાલે. આજે વાવેતર છે, હવે આપણે તમારે આ બાજુ આ અડાડી દીધા છે. તો હવે અહીંયા બાવડા આપણે ટાયરથી બાવડાની ગાળો કેટલો છે એ રીતે હું પહેલાં જોઈ લઉં. આ પાટલો હોય અને પાટલો પછી અહીંયા નીકિયું હોય તો આ રીતે બે બાજુ નીકિયાના સેડા જોવાના કે નીકિયું બરાબર છે. એમાં અડધા ઇંચનો ફેરફાર રહેશે ને એટલે એક બાજુનું બમ્ફર વધારે ધૂળું પાડશે એટલે એ પારો જાડો થઈ ગયો, એક બાજુનું બમ્ફર વધારે ઓછી ધૂળું પાડે એટલે પારો પાતળો થઈ ગયો. તમને એમ થાય કે નહીં મને આવડતા નથી સાન નાખતા એટલે ફગી જશે, પણ ફોલ્ટ તમારા હાથીમાં હોય, તમારા ડ્રાઇવિંગમાં ના હોય એટલે તમારે પહેલાં તો પહેલેથી આપણે કોઈ છે ને એન્જિનિયર નથી થતું, પહેલાં એકડા ઘૂંટવા પડે પછી કલમ ઘટાડો આવે. એવી જ રીતે આપણે પહેલાં બાવડા સેટ કરેલા હોય, ઓજાર સેટ કરેલા હોય ને પછી આપણે સાહસ શીખવા કે હરખું હાથી હાંકવા વરગવું હોય ને તો પછી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો આજે તમારા માટે એવા પ્રશ્નો છે કે ભાઈ જાડા આપણે પારા વાળતા હોય તો જાડા પાતરા પાડા થાય છે, તેમજ આપણે જે ચાહ નાખવા વર્ગી તો પંચિયાનો એક છેડો વધારે બેહતો હોય એક ઓછો બેહતો હોય, પણ તમે કન્ફ્યુઝ રહેતા હોય કે તમે ડિસિઝન ફાઇનલ ન લઈ શકો કે આપણું આ ઓજાર રેવલ છે કે નહીં, તો એના માટેથી ખાસ જુગાડ લઈને હાજર છું, તમને ખાસ મજા આવશે. તો વિડીયોમાં શરૂઆત કરી પહેલાં હું તમને બતાવી દઉં કે આ લેવલ પટ્ટી અને જે લેવલ કહેવામાં આવે છે અને આ પટ્ટી છે તો આમાં એક મેગ્નેટની પ્રક્રિયા પણ હોય છે અને જેમ લગાડો એમ એ ચોંટી જાય છે. આ લેવલ આપણો માસડો છે, આપણું ઓજાર છે કે નહીં એના માટે બતાવે છે. અને એક બીજો પણ આપણે ઉપાય સરળતાથી છે કે મોબાઈલ, મોબાઈલમાં એક એવો એપ આવે છે. તો મિત્રો આપણે જે ઓજાર કોઈ પણ આપણે લેવલ કરવા હોય, ઓજારના બાવડા લેવલ કરવા હોય તો બે તરીકેથી થાય છે. એક આપણે લેવલ પટ્ટી જેની પાસે હોય તો આનાથી નહીં કરી શકે, એના સિવાય મોબાઈલથી પણ આપણે કંપાસ આવે છે મોબાઈલમાં તો એ કંપાસ ઉપર આપણે ક્લિક કરી અને એમાં લેવલ આવે અને કંપાસ આવે તો લેવલ ઉપર આપણે ક્લિક કરી એટલે આ વસ્તુ આવી જાય છે. તો એ વસ્તુ આપણે આપણે આની ઉપર રાખી દઈ ઓજાર ઉપર એટલે કમ્પ્લીટ લીલું એનું સર્કલ થઈ જાય, મનોનો ગ્રીન સર્કલ થઈ જાય એટલે એ યસ થઈ જાય. તો તમે જોઈ શકો છો કેમેરામાં કે આ ગ્રીન સર્કલ થઈ ગયું છે. હવે આપણે બાવડું ઊંચા નીચું હોય તો આપણે આ રીતે ખબર પડે કે આ નમતો આમ મોબાઈલ જાય છે અથવા આ રીતે નમે છે. તો અને આમેય પણ કાંઈ ફેરફાર હોય આ રીતે માપવું હોય તોય પણ અહીંયા બતાવે છે, તમે જોવો છો. તો આપણે અત્યારે આમાં આ કમ્પ્લીટ લેવલ છે તો લેવલ એ લેવલ જોયું. હવે આ લેવલ પટ્ટીમાં પણ આપણે જોઈ શકો છો કે લેવલ પટ્ટી માચડા ઉપર મૂકી દીધી છે પાટલા ઉપર, તો વચ્ચે જે પાણીનો એર છે જે એનું લેવલ બતાવવામાં આવે છે એ કમ્પ્લીટ વચ્ચોવચ છે. એવી જ રીતે આપણે હવે બાવડા સેટ કેવા કઈ રીતે કરવા તે વિડીયોમાં જોઈ. તો આ બીજું ટ્રેક્ટર છે, તમારે ઓજાર જોડાવેલ નથી, ખાલી બાવડા સેટ કરવા છે તો સૌથી સારી સિસ્ટમ તો આપણે આ ટ્રેક્ટર અહીંયા છે, ટ્રેક્ટરની જગ્યા આ રેવલ જગ્યા હોય છે કારણ કે કંપનીની બોડી છે એ લેવલમાં હોય છે. તો અત્યારે દોરાવા ટ્રેક્ટર આ બાજુ નમતું છે તો ટ્રેક્ટર રેવલ કરવું એવું નથી, પણ એનું જે એરનું ટીપું ક્યાં છે તે આપણે એ નજર રાખવાનું છે કે ભાઈ અહીંયા જે બે બે સાઈડમાં લીટા હોય તો ત્યાં એરનું ટીપું છે. તો હવે આપણે અહીંયા જોઈ તો અહીંયા તમે જોવો છો કે ભાઈ કેમેરામેન ફોકસ કરો આ બાજુ કે કઈ રીતે કેમ છે. હવે આ તમારે લેવલ છે, હવે આને હું બાવડાને વધઘેટ કરું એટલે તમને ખાસ સમજાઈ જશે. તો તમે જોવો છો ભાઈ અહીંયા કાયદેસર બતાવજો કે કઈ રીતે સમજાય. હવે અત્યારે તમે જોવો છો કે આ ટીપું વચ્ચોવચ સેન્ટરમાં છે, દેખાય છે ભાઈ કેમેરામાં, કેમેરામેન ભાઈ દેખાય છે ને. તો હવે આ વચ્ચોવચ છે, હવે હું આ બાવડાને લાંબુ કરું છું તો તમે જોવો છો કે ટીપકું આવેલું જાય છે, ટીપકું સામેની સાઈડ વહી ગયું. તો હવે હું આને પાછું ટૂંકું કરું છું, તમે જોવો છો હવે આ કમ્પ્લીટ વચ્ચોવચ આવી ગયું પાછું. હવે હું પાછું આને વધારે ટૂંકું કરું છું એટલે આ પાણીનું જે લેવલ છે એ આ બાજુ આવી ગયું, એટલે કે ઓલી બાજુ નમતું થઈ ગયું છે. તો તમે જોવો છો કે આ રીતે આપણે લેવલ કરવામાં તમારે કંઈ પણ આવી એક પટ્ટી રાખવી જોઈએ અથવા અહીંયા મોબાઈલ રાખીએ. હવે આપણે મોબાઈલનો પણ ઉપયોગ કરશું, હવે આ પટ્ટી હવે સાથે મોબાઈલનો પણ ઉપયોગ કરી તો મોબાઈલમાં કઈ રીતે થાય. તો મોબાઈલમાં પણ તમે જોવો છો
મોબાઈલમાં તો બધી બાજુથી લેવલ બતાવવામાં આવે છે, આમ તેમ ગમે છે. હવે મોબાઈલમાં અત્યારે અહીંયા તમે જોવો છો કે 0-0 છે બે બાજુ. હવે આપણે બાવડાને ટૂંકું કરી ફર્યા. તો મિત્રો, મોબાઈલમાં થોડું કંઈ નથી બતાવી શકતું, એટલે મોબાઈલ આપણે બેસ્ટ નથી. એમ મોબાઈલ લેવલ બતાવે છે, પણ જાજુ જો હશે તો મોબાઈલ કહી શકશે, બાકી થોડામાં મોબાઈલ બતાવી શકતું નથી. કારણ કે જે પાણી આપણે સૌથી, કોઈ પણ એન્જિનિયર છે, બાંધકામ કરતા હોય કે કોઈ પણ વસ્તુ છે, લેવલ એટલે પહેલા નંબરમાં પાણીથી જ આપણે લેવલ કરતા હોય છે. તો મિત્રો, આપણે મોબાઈલનું જોયું તો મોબાઈલનું એટલું પરફેક્ટ કામ નથી થતું. એક લેવલ બતાવે પણ બહુ જાજું હોય તો મોબાઈલમાં સેટિંગ કરી શકો. બાકી આ જે વસ્તુ છે ને એ પરફેક્ટ છે. આપણે આ ટોપલિન પણ પરફેક્ટ હોય છે, લેવલ હોય છે અને નવે નવી છે, આમાં કોઈ ખરાબી નથી. પછી તમારે થોડોક ફેર છે, આ આપણે અહીંયા આપણે એક આટો ફેરવી એટલે બે બાજુથી ટૂંકું થાય. માઇનોર ફેર છે તો એના માટેનો કયો રસ્તો છે? તો માઇનોર ફેર હોય ને તો અહીંથી સેટિંગ કરી લેવાનું. આ બાજુ પણ આપણે આ પિન ખોલી અને એને અડધો આટો ફેરવી દેવાનું, એટલે માઇનોર ફેર પણ તમારો નીકળી જાય. આ રીતે તમારે ક્યાંય પણ કન્ફ્યુઝ હોય આપણે તો આ એક લેવલ ટ્રેક્ટરનું જોઈ લેવાનું. અને જાડા પાતરા પાડા થતા હોય તો એના માટેથી પણ એક ઉપાય છે, હું તમને બતાવી દઉં. હવે પહેલા નંબરમાં ટ્રેક્ટરનું સૌથી હુતેર વસ્તુ આપણે હોય ને તો બાવડા સેટિંગ કરો તો જ તમારું બધા ઓજાર હાલે. આજે વાવેતર છે. હવે આપણે તમારે આ બાજુ આ અડાડી દીધા છે તો હવે અહીંયા બાવડા આપણે ટાયરથી બાવડાની ગાળો કેટલો છે એ રીતે હું પહેલાં જોઈ લઉં. ચાલો 6.5 ઇંચ છે આ બાજુ ઉડાડીને જોવાનું. તો આ બાજુ 6.5 ઇંચ થાય છે કે શું? હલો, હવે અહીંયા અડાડી દીધું. તો મિત્રો, આ કમ્પ્લીટ થઈ છે. આપણે આમ અડાડી દઈ એટલે આપણે ટૂંકમાં આમાં કોઈ ફરક ફેરફાર હોય, આ જે આપણે ટોપલીનું છે આમાં કાંઈ ફેરફાર હોય, વોલનો ફેરફાર હોય, તો ઘણાને એક ફેરે પારો પાતળો થાય, એક ફેરે જાડો થાય, તો તમારે આ રીતે ખાસ ચેક કરી લેવાનું છે કે જે બાજુ બાવડું જાય અને અહીંયા એટલે બાવડું પીગું આ બાજુ જાય તો અહીંયા આ બે સેમ ટુ સેમ હોવું જોઈએ. થોડો જ હજુ ફેરફાર રહેશે તો અહીંયા જરાક ફેરફાર રહેશે માઇનોર, પણ તમારું ઓજાર જૂતતા જાજો ફેરફાર દેખાડશે, એટલે કે 2-3 ઇંચનો ફેરફાર થઈ જાય. કારણ કે જ્યાં એનું બિંદુ છે એટલે ત્યાં નોર્મલ બતાવે, પણ જેમ આગળ આવે એમ વધારે બતાવે, એટલે આપણું ઓજાર અને પારાનું નીક્યું છે તો એને વધારે એ રીતે રહીએ. પછી આપણે એક ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ હતી કે ભાઈ મારા જાડા પાતરા પારા થાય છે, મેં બધું ઘણું બાવડા બાવડાને જોયું પણ નથી સેટિંગ આવતું. તો એને છે ને આપણે બે બાજુ આ પાટલો હોય અને પાટલો પછી અહીંયા નીક્યું હોય તો આ રીતે બે બાજુ નીકિયાના સેડા જોવાના કે નીક્યું બરાબર છે. આ આ આપણે પાટલો બધાને રેવલ છે બરાબર છે, પછી અહીંયા નીક્યું એટલે કે આપણે બમ્ફર ગણાય કહીએ છીએ, તો એને આ રીતે અહીંયા કે 14 ઇંચે આ બાજુ બમ્ફર છે માની લ્યો નીચું, તો વા પણ 14 ઇંચ હોવું જોઈએ. એમાં 1/2 ઇંચનો ફેરફાર રહેશે ને એટલે એક બાજુનું બમ્ફર વધારે ધૂળું પાડશે, એટલે એ પારો જાડો થઈ ગયો. એક બાજુનું બમ્ફર વધારે ઓછી ધૂળું પાડે એટલે પારો પાતળો થઈ ગયો, એટલે આ પ્રશ્નથી એનાથી સોલ્વ ન થતો. પછી પંચિયામાં કેવા પ્રશ્ન ઘણાને રહે છે કે ભાઈ એક વધારે બે એક ઓછું બે તો બાવડાથી વર્ગે, બાવડાથી બધું વર્ગ વાર ના હોય, પંચિયામાં પણ રેવલ કરવું હોય તો એને એની બે બાજુ આ કોઈ શું હોય આપણે તો એ અહીંયા બાજુ માપી લીધું. તો અહીંયા આપણે અત્યારે આ માની લઈએ કે 18 ઇંચ છે તો હામે 18 ઇંચ જ હોવું જોઈએ, એમાં પરફેક્ટ હોવું જોઈએ. તો સેવું કરાર, સેવું એક પંચું, સેવું એક કરાર હશે તો કરાર પંચ્યું વધારે બેસે, સેવું પંચ્યું ઓછું બેસે, અને કરાર પંચ્યું છે એ બે હશે એટલે ટ્રેક્ટરને એક બાજુ વધારે ખેંચશે. તમે ટ્રેક્ટરમાં સાહમાં ધ્યાન દેશો છતાંય તમારો સાહ ફગી જશે, એનું કારણ છે આવા, અને તમે પછી હેરાન થાવ, થાકી રહ્યો અને પછી કંટાળીને મૂકી દો. પહેલા નંબરમાં તમે ચા નાખતા નથી, તમે શીખવા માગો છો, તો શીખવા માગો છો એટલે તમને આવો અનુભવ ના હોય. હવે તમારું પંચ્યું કરાર રહી ગયું, તમને ચા નાખતા આવડે છે, કરાર રહી ગયું છે, તમે તમને એમ થાય કે નહીં મને આવડતા નથી ચા નાખતા એટલે ફગી જશે, પણ ફોલ્ટ તમારા હાથીમાં હોય, તમારા ડ્રાઇવિંગમાં ના હોય, એટલે તમારે પહેલાં તો આ પહેલેથી આપણે કોઈ છે ને એન્જિનિયર નથી થતું, પહેલાં એકડા ઘૂંટવા પડે, પછી કલમ ખટારો આવે, એવી જ રીતે આપણે પહેલાં બાવડા સેટ કરેલા હોય, ઓજાર સેટ કરેલા હોય, પછી આપણે સાહ શીખવા કે હરખું હાથી આંકવા વરગવું હોય ને તો પછીની વાત છે. અને આ જો કદાચ આ પંચ્યા રેવલ ના હોય અને હું જ ડ્રાઇવિંગ કરવા વર્ગું ને તો મારાથી ને સાહ ન પડે, કારણ કે વસ્તુ જો ખોટી છે એટલે મને સાહ નાખતા શું કામ નાખ્યું કે મને ઓજાર સેટ કરતા આવડ્યું,
ઓજાર સેટ થઈ ગયું એટલે સાહ નાખવા માંડ્યો. તમે ઓજાર જ તમારું સેટિંગ ના હોય 99% એટલે તમે એમાં નિષ્ફળ રહ્યો છો. આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે. અને આગળના વાંદરા એનું એલામેન્ટ પણ બહુ જરૂરી છે. એલામેન્ટ કરવાનો પણ એક વિડીયો આગળ નાખ્યો હતો અને એવું હોય છે તમે કોમેન્ટ કરજો કોઈને એલામેન્ટ કેવી રીતનું કરવું, તો એનો પણ આપણે એક આગળ વિડીયો બનાવશું. અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલા માટેથી આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.